સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખડીયા બસ સ્ટેશન ખાતે આવેલ પ્રાંતિજ પોલીસ ચોકીની પાછળ અને અદ્યતન તૈયાર થઈ ગયેલ નગરપાલિકાના ટાઉન હોલ પાસે પ્રાંતિજ પોલીસની છત્રછાયામાં દેશી દારૂનું ધૂમ વેચાણ તો ખુદ આરોગ્ય સચિવ જયંતિ રવિએ રજૂઆત કરી પણ પ્રાંતિજ પોલીસ તસની મસ ના થઈ. પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેન્ડ ખાતે આવેલ પોલીસ ચોકીના પાછળના ભાગે બેધડક બિંદાસપણે પ્રાંતિજ પોલીસની છત્રછાયા નીચે દેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે તો પ્રાંતિજ પોલીસ હપ્તાની લાઇમાં રોડ ઉપર ગોપીનાથ સોસાયટીના ગેટ નંબર 2 આગળ અને નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ અદ્યતન ટાઉન હોલ પાસે જ પ્રાંતિજ પોલીસની છત્રછાયા નીચે દેશી દારૂની પોટલીઓનું ખુલ્લે આમ ધૂમ વેચાણ થતું હોવા છતાં અને આ અંગે પાસે આવેલ ગોપીનાથ સોસાયટીના રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરી છે તો ખુદ આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ રજૂઆતો કરી છે ત્યારે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી દ્વારા પણ આ બાબતે રજૂઆત કરી છે ત્યારે હાલ તો પ્રાંતિજ પોલીસ હપ્તાની લાઇમાં પ્રાંતિજ પોલીસ આરોગ્ય સચિવ અને નાયબ કલેક્ટરની પણ હાલ તો એસી કી તેસી કરી મૂકી છે ત્યારે હાલ તો નગરજનો જણાવી રહ્યા છે કે પ્રાંતિજ પોલીસ ચોકીની પાછળ જ ધૂમ દેશી દારૂની પોટલીઓનું વેચાણ થઈ રહ્યું છે તે પ્રાંતિજની મહિલા પીએસઆઈને દેખાતું નથી અને માસ્ક સામાન્ય નીચું હોય કે વેપારી એકલો દુકાનમાં હોય ને માસ્ક થોડું નીચું હોય તો પણ દંડ વસૂલ કરવામાં આવે છે તો આ જાહેરમાં દેશી દારૂનું વેચાણ તમારી ખુદની પોલીસ ચોકીની પાછળ જાહેરમાં દેશી દારૂની પોટલીઓ વેચાય છે તેને તો બંધ કરાવો જેવો હાલ તો નગરજનોમાં વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે હાલ તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ ટાઉન હોલની પણ શોભા વધારે છે ત્યારે હવે જોવું એ રહ્યું કે શું કોરોનાની મહામારીની સાથે આ પોલીસની છત્રછાયા નીચે દેશી દારૂનું વેચાણ બંધ થશે કે કેમ એ તો હવે જોવું રહ્યું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.